ગણપતિના વિસર્જન નિમિત્તે સમગ્ર વિસ્તારની અંદર સૌ ગણપતિ એક સાથે જ્યારે ખૂબ મોટી યાત્રામાં યાત્રા નીકળતી હોય ત્યારે નવાડ વિસ્તારની અંદર આપણા ચિરાગભાઈ અને જરીફભાઈ દ્વારા વિસ્તારની અંદર જે પણ બાળકો, જે પણ મહિલાઓ, જે પણ પુરુષો છે એમને પાણી અને પફની વ્યવસ્થા કરેલી છે. આજે આ એક સમગ્ર દેશની અંદર એક હું સંદેશો આપવા માંગુ છું કે ખરેખર ભારતની અંદર એક ભાઈચારો હજુ પણ જીવંત છે. આજે આપણે સૌ જાણીએ છીએ કે દુનિયાની અંદર જે પણ અત્યારે ચાલી રહ્યું છે એ વસ્તુને ધ્યાનમાં ન લેતા આપણે એક ભાઈચારાને એક સાથે આપણે જીવીએ એ જ આપ સૌને વિનંતી કરું છું. અને સાથે સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવાડ વિસ્તારની અંદર ખૂબ ઉત્સાહભેર હિન્દુ મુસ્લિમ ભાઈઓ એક સાથે મળીને આજે ગણપતિની જે યાત્રા છે એના સહભાગી થયા છે. વિજય જાદવ સમાજ ને ક્યાં સેવા દી આજ બહુ મહત્વના દિન હૈ ઓર ગણેશ વિસર્જન હૈ ઓર પૈસાગર જાને વાલે ગણેશ જી રામેશ્વર ઓર લાલપુરા કે હમ સમસ્ત મુસ્લિમ સમાજ તરફ સે ઉનકા હાર્દિક સ્વાગત કરતે હૈ ઓર શુભકામનાએ દેતે હૈ કે આને વાલે દિનો મેં ભી ઇસી તરહ કૌમી એકતા કે અંદર મુસ્લિમ હિન્દુ ભાઈચારે મેં મોહર્રમ ઓર ગણેશ ઉત્સવ મનાય જાય યહી હમારા સમસ્ત મુસ્લિમ સમાજ કી તરફ સે ઉદ્દેશ હૈ. ચિરાગ શેખ, વાઇસ ચેરમેન, માઇનોરિટી ડિપાર્ટમેન્ટ. આજે ગણપતિ વિસર્જનનો દિવસ છે. આપ જાણો છો સૌ છેલ્લા 10 દિવસથી ઉત્સાહપૂર્વક ગણપતિ ભગવાનની લોકોએ પૂજા અર્ચના કરી હતી અને આજે વિસર્જનમાં હજારોની સંખ્યામાં ગણપતિ વિદાય લઈ રહ્યા છે. એવા સમયે આ વિસ્તારના હિન્દુ મુસ્લિમ તમામ ભેગા થઈને ગણપતિ વિસર્જનમાં જે હર્ષોલ્લાસથી ભક્તજનો જઈ રહ્યા છે, એમને પાણી પીવડાવે છે, એમને જે પ્રકારે સેવા આપી રહ્યા છે જોતા સરસ કોમી એકતાનું એક વાતાવરણ અને ગણપતિ ભગવાનની એક સુંદર વિદાય અત્યારે થઈ રહી છે. હજારોની સંખ્યામાં લોકો ઘરેથી નીકળી આ વિદાયની ક્ષણો પણ જોઈ રહ્યા છે. અત્યારે આપ જોઈ શકો છો કેટલી મોટી સંખ્યામાં અત્યારે બાળકો, મહિલાઓ, વૃદ્ધો તમામ અત્યારે ગણપતિની વિદાય કરી રહ્યા છે. અમે પણ ખૂબ ખુશ છીએ. છેલ્લા 10 દિવસથી જે મહિમા ચાલતો હતો આ મહિમાનો આજે વિદાયનો આજે છેલ્લો દિવસ. નરેન્દ્ર રાવત, પ્રવક્તા, ગુજરાત કોંગ્રેસ.